હેલો ફ્રેન્ડ્સ, રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજા નિયમનો અભ્યાસ કરીશું, ત્રીજા નિયમ વિશે જાણીશું. ઓકે, ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે ને, એ આ વૈજ્ઞાનિક, નામ છે વેલ્થર નર્નસ્ટ, એ વૈજ્ઞાનિકે રજૂ કરેલો. એટલે આ રજૂઆત એમને ઈસવીસન 1906માં નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે, જે જર્મન વૈજ્ઞાનિક હતા, એમણે આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ રજૂ કર્યો. આ ત્રીજો નિયમનો કોન્સેપ્ટ આવ્યો કેવી રીતના, જરાક સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, કોઈ પણ પ્રણાલી હોય કે કોઈ પણ પદાર્થ હોય, જો તમે એનું તાપમાન વધારો ને મિત્રો, તો તાપમાન વધારશો તો એમાં જે કંઈ ઘટક કણો છે, ઘટક કણો એટલે એમાં જે કંઈ અણુ છે, પરમાણુ છે, આયનો છે, એ બધા શું કરશે, તાપમાન વધારતા તેમની વિવિધ પ્રકારની ગતિઓ, બરાબર, શું થશે, વધશે. ભ્રમણ ગતિ, આંદોલન ગતિ, ચાક ગતિ, આ ગતિ, પે ગતિ, કોઈ પણ પ્રકારની ગતિ વધશે, તાપમાન વધારતા ગતિઓ વધશે. હવે જો ગતિઓ વધતી હોય તો સ્વાભાવિક છે અવ્યવસ્થિતતા વધશે, પછી ભલે ને ઘન સ્વરૂપમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં હોય કે વાયુ સ્વરૂપમાં હોય, પણ તાપમાન વધારો એટલે એના ઘટક કણોની સ્વાભાવિક છે ગતિઓ વધે, ગતિઓ વધે એટલે અવ્યવસ્થિતતા વધે, અને અવ્યવસ્થિતતા વધે તો એન્ટ્રોપી વધે. હવે તમે જરાક વિચારો, તાપમાન તમે 100, 1000, 1,00,000, 1,00,000 વધાર્યા જ કરો તો એન્ટ્રોપી પડે એ પ્રમાણે વધ્યા જ કરે, એ બાજુ કોઈ છેડો નથી, કોઈ છેડો નથી. મીની તાપમાનમાં તમે અનંત વધારો કરો તો એન્ટ્રોપી પણ અનંત રીતે વધે. પણ હવે આપણે તાપમાન ઘટાડવા તરફ જઈએ. મિત્રો, જો આપણે તાપમાન ઘટાડવા તરફ જઈએ તો આપણા વિજ્ઞાનમાં નીચામાં નીચું તાપમાન એટલે 0 કેલ્વિન છે, -273 સેલ્સિયસ છે, જેનાથી નીચું તાપમાન શક્ય નથી. તો વિચારો મિત્રો, જો તાપમાન વધારતા એન્ટ્રોપી વધતી હોય તો તાપમાન ઘટાડતા શું થશે, તાપમાન ઘટાડતા મિત્રો એન્ટ્રોપી ઘટશે. તાપમાનમાં જેમ ઘટાડો કરશો એન્ટ્રોપી ઘટશે. હવે તાપમાન ઘટાડી ઘટાડીને આપણે 0 કરી નાખીએ, એટલે કે 0 કેલ્વિન કરી નાખીએ, જેને આપણે નિરપેક્ષ 0 તાપમાન કરીએ, તો આપણે એવું બોલી શકીએ મિત્રો કે બધા જ પ્રકારની અવ્યવસ્થિતતા 0 બની જશે. અને અવ્યવસ્થિતતા એટલે તો એન્ટ્રોપી. જો તાપમાન 0 તો અવ્યવસ્થા પણ 0, અને અવ્યવસ્થા જો 0 હોય ને મિત્રો, તો એન્ટ્રોપીને પણ 0 લઈ શકાય. આ કોન્સેપ્ટ ઉપર છે, બરાબર. તાપમાન વધતા જો એન્ટ્રોપી વધી, તો તાપમાન ઘટતા એન્ટ્રોપી ઘટી, તો તાપમાન 0 કેલ્વિન, નિરપેક્ષ 0 તાપમાન કરીએ તો એન્ટ્રોપી પણ 0 થવી જોઈએ. તો આ ખ્યાલ ઉપરથી ત્રીજા નિયમની રજૂઆત થઈ, જે નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. એમણે કહ્યું, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ 0 તાપમાન, નિરપેક્ષ 0 તાપમાન એટલે કેટલું મિત્રો, 0 કેલ્વિન તાપમાન કેટલી હોય છે, 0 હોય છે. ફરી પાછું એકવાર, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ લઈએ, કેવો લેવાનો છે, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ લેવાનો, અને એની જો નિરપેક્ષ 0 તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરીએ તો કેટલું આવશે મિત્રો, 0 હોય. જે હમણાં કીધેલું, તાપમાન વધતા એન્ટ્રોપી વધે, તો તાપમાન ઘટતા એન્ટ્રોપી ઘટે. તો તાપમાન 0 કેલ્વિન કરીએ તો એન્ટ્રોપી પણ કેવું બને, 0 બને. પણ મિત્રો, આ વિધાન કોની માટે સાચું, બરાબર સાંભળજો, કે જો કોઈ પદાર્થ સંપૂર્ણ શુદ્ધ અને સ્ફટિકમય હોય, કેવો, સંપૂર્ણ શુદ્ધ હોય, એમાં જરાક અમથી પણ અશુદ્ધિ ન હોય, અને સંપૂર્ણ શુદ્ધ ઉપરાંત સ્ફટિકમય હોય, તો જ તમે એના 0 કેલ્વિન તાપમાન એની એન્ટ્રોપી કેટલી લઈ શકો, 0 લઈ શકો. જો એમાં જરાક અમથી બી અશુદ્ધિ હોય, થોડીક અમથી બી અશુદ્ધિ હોય, તો યાદ રાખજો, તાપમાન તમે ભલે 0 કેલ્વિન કરો, પણ એ અશુદ્ધિને કારણે એમાં અવ્યવસ્થા આવશે, અને અશુદ્ધિને કારણે એમાં અવ્યવસ્થા આવશે એટલે એની એન્ટ્રોપી, એ યાદ રાખજો, 0થી વધારે હશે, 0 ન હોય. આ ત્રીજા નિયમનું સૌથી અગત્યનું પાસું મિત્રો એ છે, એની સૌથી મહત્વની ઉપયોગીતા એ છે મિત્રો, કે એના આધારે આપણે કોઈ પણ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ગણી શકીએ. નિરપેક્ષ એન્ટ્રોપી યાદ રાખજો, બરાબર. અને એ નિરપેક્ષ એન્ટ્રોપી તમે ચાહો તો ઓરડાના તાપમાને ગણી શકો, અથવા તો કોઈ પણ ટી તાપમાને તમે નિરપેક્ષ એન્ટ્રોપી ગણી શકો. કારણ કે આ વસ્તુ સ્પષ્ટ છે, 0 કેલ્વિન તાપમાને કોઈ પણ પદાર્થની, એટલે કે શુદ્ધ સ્ફટિક પદાર્થની એન્ટ્રોપી કેટલી હોય, 0 હોય, એને આધાર બનાવીને આપણે કોઈ પણ તાપમાને એની એન્ટ્રોપી શું કરી શકીએ, ગણી શકીએ, મેળવી શકીએ. બરાબર, ધ્યાન આપજો મિત્રો, બરાબર. આપણું જે ઉષ્માગતિશાસ્ત્ર છે ને, એમાં આપણે ટોટલ 4 ઉષ્માગતિકીય વિધેયો જોયા. પહેલું કયું આપણે ભણ્યા મિત્રો, તો પહેલું આપણે આંતરિક ઉર્જા ભણ્યા, આંતરિક ઉર્જા પછી એન્થાલ્પી, એન્થાલ્પી પછી એન્ટ્રોપી, અને લાસ્ટમાં આપણે ભણ્યા ગિફ્ટ ઉર્જા. આ ચારે ચાર વિધેયો
એ કોઈ ફોરવ્હીલના ચાર પૈડા જેવા છે જેના ઉપર આપણું ઉષ્માગતિશાસ્ત્ર ગતિ કરે છે. ઓકે, આ ચારમાંથી માત્ર ને માત્ર આ એન્ટ્રોપી જ એક એવો વિધેય છે કે જેની આપણે શું કરી શકીએ, નિરપેક્ષ વેલ્યુ મેળવી શકીએ, બીજાની ન ગણી શકાય. એટલે બીજા ઉષ્માગતિ કે વિધેયની નિરપેક્ષ વેલ્યુ આપણે મેળવી શકાતા નથી. આની નિરપેક્ષ એન્ટ્રોપી કઈ રીતે ગણી શકાય? જુદા જુદા તાપમાને શુદ્ધ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી મિત્રો ગણવી હોય ને તો આ બે સમીકરણનો ઉપયોગ કરી શકીએ. ડેલ્ટા એસ વાળું આ એક સૂત્ર જે એલન પર આધારિત છે અને ડેલ્ટા એસ વાળું બીજું આ સૂત્ર મિત્રો કે જે લોગ ટી પર આધારિત છે. ઓકે, અહીંયા એ વસ્તુ બહુ મહત્વની છે કે એન્ટ્રોપીનું જ નિરપેક્ષ મૂલ્ય મળે. મનેતર ઉષ્માગતિકીય વિધેય આપણે જાણીએ છીએ ચાર છે, આંતરિક ઉર્જા યુ, એન્થાલ્પી એચ, એન્ટ્રોપી એસ અને ગિબ્સ ઉર્જા જી. એમાંથી આનું જ નિરપેક્ષ મૂલ્ય મળે કેમ, એ પણ તમે જરાક બરાબર સમજી લેજો. કારણ કે તમે તાપમાન ટી જે છે શૂન્ય કેલ્વિન કર્યું. ઓકે, તો તાપમાન તમે શૂન્ય કેલ્વિન કર્યું તો એન્ટ્રોપી તમારી એસ શૂન્ય થઈ, બરાબર, એન્ટ્રોપી કે પ્રમાણિત એન્ટ્રોપી શૂન્ય થઈ. ઓકે, એ શૂન્ય થઈ, શું આંતરિક ઉર્જા યુ શૂન્ય થાય? તો ના, એ શૂન્ય ન થાય. આપણને થાય કે એન્ટ્રોપી શૂન્ય થાય તો આંતરિક ઉર્જા કેમ ન શૂન્ય થાય, એ પણ જરાક વિચારજો. તમે તાપમાન ઘટાડો છો તો બધી જ પ્રકારની ગતિઓ ઘટી જાય, અવ્યવસ્થિતતા ઘટી જાય, એન્ટ્રોપી ઘટીને શૂન્ય બની જાય. પણ તાપમાન ઝીરો કરો તો પદાર્થની આંતરિક ઉર્જા ઝીરો ન બને. કારણ કે આંતરિક ઉર્જા એ સ્વાભાવિક છે, બધી જ પ્રકારની ઉર્જાનો સરવાળો છે. તો એક ગતિજ ઉર્જા નહીં પણ ગતિજ ઉર્જા વત્તા સ્થિતિજ ઉર્જા પણ એમાં આવે મિત્રો. તો ગતિજ ઉર્જા તો ઝીરો બને પણ સ્થિતિજ ઉર્જા ઝીરો ન બને, એટલે આંતરિક ઉર્જા નોટ ઇક્વલ ટુ ઝીરો થશે. હવે જો આંતરિક ઉર્જા જો ઝીરો ન થાય તો સ્વાભાવિક છે એનું નિરપેક્ષ મૂલ્ય ન મળે. આંતરિક ઉર્જાનું ન મળે તો એન્થાલ્પી આંતરિક ઉર્જા ઉપર ડિપેન્ડ કરે, બરાબર. એચ બરાબર યુ પ્લસ પી ઇન્ટુ વી, સ્વાભાવિક છે. તમને યુનું નિરપેક્ષ મૂલ્ય ન મળે તો તમે એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય ન મળી શકો. અને બીજું એ રીતે કે તમે જીનું પણ નિરપેક્ષ મૂલ્ય ન મેળવી શકો, કારણ કે જીના સૂત્રમાં સ્વાભાવિક છે જી બરાબર એચ માઇનસ ટી ઇન્ટુ એસ છે. તમને એસનું ભલે નિરપેક્ષ મૂલ્ય મળતું પણ એચનું નિરપેક્ષ મૂલ્ય મળતું નથી, તો તમે જીનું પણ નિરપેક્ષ મૂલ્ય ન ગણી શકો મિત્રો, બરાબર. હવે આ એન્ટ્રોપી જે છે ને એ તો માત્રાત્મક ગુણધર્મ છે, પણ આપણે અહીંયા જો પર મોલ માટે એક મોલ માટે ગણીએ તો આપણે એન્ટ્રોપીને શું કહી શકીએ, મોલર એન્ટ્રોપી કહી શકીએ. એટલે એક મોલ પદાર્થની એન્ટ્રોપીને આપણે શું કહીશું, મોલર એન્ટ્રોપી. મોલર એન્ટ્રોપીની સંજ્ઞા માટે આપણે એસની બાજુમાં નાનું અંશ એમ લઈશું. અને જો નિયત તાપમાન અને પ્રમાણિત સ્થિતિ હોય, નિયત તાપમાન પ્રમાણિત સ્થિતિ હોય તો આપણે એ મોલર એન્ટ્રોપીને શું કહીશું, પ્રમાણિત મોલર એન્ટ્રોપી. શું કહીશું મિત્રો, પ્રમાણિત મોલર એન્ટ્રોપી. અને એને આપણે આવી રીતે બતાવશું. ઓકે, હવે આ પ્રમાણિત મોલર એન્ટ્રોપી જુદા જુદા પદાર્થો માટે જુદી જુદી હોય. એનો એકમ કેટલો થશે મિત્રો, તો પ્રમાણિત મોલર એન્ટ્રોપીનો એકમ જૂલ કેલ્વિન પ્રતિ મોલ. અહીંયા આપણે પ્રતિ મોલ ગણીએ છીએ એટલે પેલો તમને એન્ટ્રોપીનો એકમ તો યાદ જ છે ને, જૂલ પ્રતિ કેલ્વિન. પણ પ્રતિ મોલ છે એટલે છેદમાં મોલ આવશે. એન્ટ્રોપીનો બીજો પણ એક યુનિટ યાદ રાખજો મિત્રો, ઘણી જગ્યા પર એન્ટ્રોપીનો યુનિટ ઇયુ લખે, એન્ટ્રોપીનો યુનિટ એટલે ઇયુ, એન્ટ્રોપી યુનિટ એમ પણ લખાય. પણ અહીંયા આપણે એન્ટ્રોપીનો યુનિટમાં પ્રતિ મોલે કરીએ છીએ એટલે ભાગ્યા શું કરીશું મિત્રો, મોલ કરીશું, બરાબર. અને છેલ્લે આ એક કોષ્ટક તમને મારે બતાવવું છે કે જે કોષ્ટકમાં કેટલાક તત્વો તો કેટલાક સંયોજનો, જેમ કે ગ્રેફાઇટ જેવા તત્વો બી છે તો પાણી જેવા સંયોજનો બી છે, એની નિરપેક્ષ એન્ટ્રોપીના વેલ્યુ આપેલા છે, બરાબર. પ્રમાણિત નિરપેક્ષ એન્ટ્રોપીના વેલ્યુ આપેલા છે. કયા તાપમાને, 298 કેલ્વિન તાપમાને, શૂન્ય તાપમાને નહીં. ઓકે, અને અહીંયા તમને ઘન પદાર્થોના, પ્રવાહી પદાર્થોના, વાયુ પદાર્થોના, તમે આ કોઠાને જરાક ધ્યાનથી જુઓ ને તો તમને એવું પણ ઓબ્ઝર્વેશન થશે કે ઘનના જે કંઈ વેલ્યુ છે મિત્રો, એના કરતાં પ્રવાહીના એ નિરપેક્ષ એન્ટ્રોપીના વેલ્યુ થોડાક હાઈ આવે અને પ્રવાહી કરતાં વાયુના વધારે આવે. એટલે સ્વાભાવિક છે, સોલિડ કરતાં એ લિક્વિડના અને લિક્વિડ કરતાં ગેસના નિરપેક્ષ એન્ટ્રોપીના વેલ્યુ કેવા હોય મિત્રો, વધારે હોય. અને અહીંયા એ ગણતરી કરેલા મૂલ્યો છે. ઓકે, જો આના આધારિત કોઈ દાખલો હોય તો એ કોષ્ટકમાંથી મૂલ્યો આપણને આપે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં એ ઉષ્માગતિશાસ્ત્રનો છેલ્લો નિયમ એટલે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજા નિયમનો અભ્યાસ કર્યો મિત્રો. ઓકે.